પાદરાના પીર બાવા મિયા હોલ ખાતે રસીકરણ યોજાયો હતો। પાદરા ફેઝ યંગ સર્કલ વકફ કમિટી તથા બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તથા પાદરા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પાદરાના પીર બાવા મિયા હોલ ખાતે રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરામાં ફેઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા કરવામાં આવેલા રસીકરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલ્લા શરીફના સજાદાન શિન પીરે તરીકન અલહાજ સૈયદ વાહિદ અલી બાવા સાહેબ તથા બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશનના સભ્ય ડોક્ટર ઇસ્માઇલ પાલા સહિત પાદરાના મુસ્લિમ સમાજના આગેવાનો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત નગરપાલિકાના સદસ્યો અને પાદરાના અગ્રગણ્ય વેપારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કમિટી દ્વારા રસીકરણ મહાઅભિયાનનો હિન્દુ અને મુસ્લિમ સમાજના લાભાર્થીઓ વેક્સિનનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। પાદરાના વેપારીઓ સહિત અગ્રણીઓ તેમજ પૂર્વ ધારાસભ્ય દિનુમામા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરપાલિકાના પ્રમુખ મરુધ્વજ સિંહ ઝાલા સહિત પાદરાના સદસ્યો પણ હાજર રહ્યા હતા। આજે પાદરામાં ફેજન સર્કલ અને બરોડા ડોક્ટર મુસ્લિમ એસોસિએશન તરફથી અને આરોગ્ય કેન્દ્રના સહયોગથી અહીંયા વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં મોટા મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો તેમ લોકો ઉમટી પડ્યા છે। વેક્સિનનો સ્ટોક ઘણો ઓછો હોવા છતાં પણ અહીંયા લોકો ઉમટી પડ્યા છે। પ્રયત્ન કરીએ છીએ કે કોઈનું દિલ ના દુખે, કોઈ પાછું ના જાય, છતાંય તકલીફ તો પડવાની એક સમય હતો કે જ્યારે વેક્સિન લેવા માટે લોકો તૈયાર ન હતા। આજે લોકોને સમજાવવાથી, ખોટી અફવાઓ એમના મગજમાંથી કાઢી નાખવાથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, એ આપણા માટે સારું। આપણે એ આશા રાખીએ કે આપણને વધારે સ્ટોક ફાળવવામાં આવે જેથી આપણે પ્રજાલક્ષી કામ કરી શકીએ। અને આ જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન, ફેઝ યંગ સર્કલ જે એમનું એસોસિએશન છે એ અને પાદરાની સ્થાનિક કમિટી, એ ત્રણના કરવાથી આવ્યું છે। સૌથી મોટી વાત અને ખુશીની વાત એ છે કે જે ગરીબ અને નીચલો તબક્કો છે, જે વેક્સિન દેવાથી દૂર ભાગતો હતો, એ લોકો સામેથી આવીને વેક્સિન લગાવવા માટે તત્પર થઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો, તો એ બહુ ખુશીની વાત છે। કોરોનાની મહામારીમાં જે કંઈ બી લોકોને પ્રોબ્લેમ થયા, જે કંઈ બી ઇસ્યુ આવ્યા, જે કંઈ બી મોત થઈ, એના માટેની બચવાનું આજે સરકારે પગલું લીધું છે કે જે વેક્સિન આપવાનું, અને એનાથી જે લોકો દૂર ભાગતા હતા અને એની ગેરસમજો દૂર કરીને અમે લોકોને નજીક લાવ્યા છે, અને તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા લોકો વેક્સિન માટે લાઈનો લગાડી રહ્યા છે। આજે પાદરા બાવા મિયા હોલમાં રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। રસીની શોર્ટેજ હોવાથી આજે 400 ડોઝ રસી આપવામાં આવી। બાવા મિયા હોલની અંદર કલ્લાના બાવા વાહિદ બાપુ અને ઇસ્માઇલ ભાઈ ડોક્ટર ઇસ્માઇલ ભાઈ પાલાની આગેવાનીમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા માધ્યમથી હું દરેકને કહું છું કે ભાઈ, આવનારા દિવસ કોરોનાની બીજી લહેરમાંથી બચી તો બીજી બધી વાહિયાત બાબતોમાં આવ્યા વગર દરેકે 2 ડોઝ વેક્સિન લેવાતી હોય, અને જે મુસ્લિમ સમાજમાં એવી વાત હતી કે ભાઈ આ હાલાથી દિવસ અપાની વાત ખૂટી છે, આજે 1000 જેટલા વ્યક્તિઓ ટીકાકરણ માટે આવેલા છે, પણ રસી ઓછી હોવાથી ફરી આવતા રવિવાર આવું કંઈક રસીનું આયોજન દક્ષિણ આપવાનો કાર્યક્રમ આ ઇન્સાઇટિવ સર્કલ દ્વારા રાખવામાં આવ્યો। આ પ્રસંગે ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર સહિત વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પઢિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અહીંયા પાદરા બાવા મિયા હોલ ખાતે ફેજ યંગ સર્કલ દ્વારા રસીકરણના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કલ્લાથી બાવા સાહેબ પણ પધાર્યા હતા। સાથે સૌને જે રીતે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે એની સામે રક્ષણ મેળવવા માટે જે રીતે રસી એ ખાસ ખૂબ અગત્યની છે, તો અહીંયા કેમ્પ કરીને લગભગ 401 લોકોને રસી આપવાનું આયોજન। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।